દાંતા તાલુકાના જસવંતગઢ ભીમાલ ગામમાં અભણ લોકોની સાથે સરપંચ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ દ્વારા ખોટી સહયોગ કરાવી ગરીબ પ્રજા સાથે છેતરપિંડી કરી પ્લોટો પચાવી પાડ્યા હોવાના ગામ લોકોએ આક્ષેપો કર્યા હતા, જેમાં જસવંતગઢ ભીમાલના માથાભારે પૂર્વ સરપંચ દ્વારા સરકારે ફાળવેલા પ્લોટો પચાવી પાડ્યા હતા, જેની જાણ બીકેન્યૂઝ ચેનલના રિપોર્ટરને થતા સમગ્ર મામલાની તપાસ કરી હતી, જેમાં દાંતા તાલુકાના મહિલા સરપંચના પતિ સત્તાનો દુરુપયોગ કરી અભણ ગામલોકો પાસેથી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું, તેમજ ગ્રામ પંચાયતની તપાસ કરવામાં આવતા મહિલા સરપંચ પંચાયતમાં હાજર ન રહેતા અમારા રિપોર્ટર મહિલા સરપંચના ઘરે પહોંચ્યા હતા અને આ અંગે મહિલા સરપંચને પૂછવામાં આવતા મહિલા સરપંચે કહ્યું હતું કે મારા પતિ જ ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે, જો કે દાંતા તાલુકામાં આવેલ જસવંતગઢ ભીમાલ ગામમાં સરપંચ દ્વારા છેતરપિંડી કરવામાં આવતા અમારા સાહસી રિપોર્ટર દ્વારા સમગ્ર હકીકત જાણવા મળી હતી. મહત્વનું છે કે આ ગામમાં મહિલા સરપંચના પતિ દ્વારા વહીવટ કરાતા હોવાથી વારંવાર વિવાદો સામે આવી રહ્યા છે. જે ડેપ્યુટી સરપંચ હતા ને તે વખતે જમાનો પ્લોટ લગભગ મારા સામેથી 2000 કિલોમીટરના 2000 ફૂટ જેવું હોય એના જમાને ભોઈ રાખીને 1000 જી કહી જાય. 1000 જી કર્યા પછી અમારો પ્લોટ એના જમાનો અમારા સાબળામ કહી નાખ્યો. સાબળામ કર્યા પછી અમારા પાંચ સાહેબે છેતરપિંડી કરીને 2 લાખ રૂપિયા અમારે લઈ ગયો. લઈ જઈને અત્યારે એ અમારે નોમાં કરવા માગતો નથી. એનો જમા કે ધા આવતો એની છોડી ગયા મારે છોડી નથી માનતી. તો સાહેબ અમે ગોમ ભેગું કર્યું. ગોમ ભેગું આખો હિન્દુ મુસલમાન બધા ભેગા કર્યા. ગોમ આવી તું રસોદ ભેગા તારા આ ભાઈને પૈસા લે છે નોમાં કહી દે. નોમાં ના કરો તો આ ભાવના પ્લોટના પૈસા લે. પૈસા ના આવે તો પછી આ તારા નોમાં કહી જાય. એ ના કહી દો તારા એ ના મોને તો આ પ્લોટ કેન્સલ કરાય. તારા તારા જમાનો ખર્ચો થયો થાય એ ખર્ચો તારા જમાન છો. હું સાબુ બનાવી જાય મારે સાબુ ખર્ચો મારો છો. મને 2 લાખ રૂપિયા પાછા આવજો. હું સાહેબ સાબુ ઉઠવા તૈયાર છું. અમારે સાહેબ 2-3 વર્ષની પહેલી આગળની બોડીની વાત હતી કે અમારા પલોટીઓ જે ખેત માલિકની જમીનમાં છે ને તે અરજી કરવાની વાત કરી હતી. અમે એમને કીધું કે તમે ખર્ચો લડી શકતા હોય અને તમે ખર્ચો 80,000 જેવો ખર્ચો થાય તમે પૈસા ખર્ચી શકતા હોય તો તમારો પલોટ અમે કાગળિયે ચાલુ કરીએ. પણ આ પલોટ કીધું અમારી પહોંચને કે માલિકની જમીન અમારે લડવાની શક્યતા નથી નહીં અને અમારો ખર્ચો આટલો અમે કરી શકીએ નથી. અને પછી એમને કે પલોટ એમને પાસ કરાયા અને એમને અમને દસ્તાવેજો પર અમને ખોટે લઈ જઈને અમને સહયોગ કરાય. દસ્તાવેજો કઈ ટાઈમે લખાયા અમને ખબર નહીં. અમને કોઈ પૂછ્યું નહીં. અને અમને જે અમારા બીપીએલના પલોટ જે રાહતના પાસ થયેલા જે ડેરીમાં ગોમ જમા જ ભેગું થયું એમના પાસે સરપંચને જોડ મળવા મળી. સરપંચને અમને પંચાયતમાં બોલાવી અમને કીધું કે તમે બીપીએલના પ્લોટ પાસ થયેલા વેચ્યા કેમ. હું સાહેબ અમને નથી સનદ મળી કે નથી અમને બહાર પંચાયતને પાડ્યું કે અમને રાહતના પ્લોટ પાસ થયા છે તમારા. અને અમારા ગામમાં જે પણ બીપીએલના હકદાર છે જે લોકો એમને સરકારશ્રીના તરફથી જે પણ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા એ લોકોને અત્યાર સુધી એમને સનદ મળી નથી. અને એક રસુલભાઈ જમાલભાઈ કરીને ડેપ્યુટી સરપંચ હતા ખરા અમારા ગામમાં એમને પણ કે સત્તાનો દુરુપયોગ કરીને એ લોકો જે પણ બીપીએલના લોકોને જે રાહતના પ્લોટ મળ્યા હતા ખરા એ લોકોને ખોટા દસ્તાવેજ કરીને એમ કે તમને પ્લોટ પાસ થશે એ રીતના પાસ કરાય ને એમને ખોટા દસ્તાવેજ કરીને કોઈ પણ જગ્યા પર સરકારીમાં અભણ લોકો હતા એમને સહયોગ ભયોગ કરાય ને ખરા એમના નામના પ્લોટ છે ને એમના સગા સંબંધીઓના નામ પર કરી દીધેલા છે. અને એ લોકો છે ને મારા જોડે પંચાયતમાં પણ આવ્યા હતા ખરા. સરકાર અમને પંચાયતમાંથી એમની કોઈ પણ જેવા કે આ આકાર નહીં છે કે દસ્તાવેજ હજી સુધી કોપી આપતા નથી. અને રસુલભાઈ એટલો માથાભારી માણસ છે ખરા તો આ લોકોને ધાક ધમકી આપીને ખરા બીવડાવે છે ખરા. બીજા ગરીબ લોકો છે ને હવે અને એમાં 3-4 લોકો તો એવા છે કે એમના પોતાનું ઘર પણ નથી ખરા ભાડે રહે છે ખરા. માથાભારે લોકો છે ખરા. આ લોકો જે પણ પંચાયતમાં બેસે છે ખરા એમને પોતાના નામ પર બધા સગા સંબંધીઓને પ્લોટ કરી નાખેલા છે ખરા. કોઈ સાંભળવા તૈયાર નથી ખરા એમના પંચાયતમાં ખરા. અને આ લોકો બધા એમ કે ગામમાં ભેગા 4-5 વખત ગામ ભેગું કર્યું ખરા તો પણ ગામવાળાને કીધું કે અમે ઉકેલ નથી આવતો તમારે જે પણ એક્શન કરવી હોય એ કરી શકો છો ખરા. તો આ લોકો પછી આગળની જે પણ કાર્યવાહી કરી ખરા ગામ બધા એમના સાથે છે ખરા.